રેલવેમાં અકસ્માતમાં મોતને ભેટનાર વ્યક્તિના પરિવારને પત્ર લખીને તેમને 9 લાખથી વધુની વીમાની રકમ આપવાનો વિશ્વાસ અપાવીને ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને ખર્ચ પેટે 8,000 રૂપિયા લઈને ભાગી જનાર આ ધેડ ગઢિયાને લોકોએ છટકું ગોઠવીને પકડી પાડ્યો હતો. ગઢિયો ગુજરાત હાઈકોર્ટનો વકીલ તરીકે ઓળખ આપતો હતો. મૈદરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બમરોલી ખાતે મયુર પાટીલની માતા મીનાબેન અને માસી રત્નાબેનનું 7 જૂન 2015 નવસારી ખાતે રેલવે અકસ્માતમાં અવસાન થયું હતું. ઓક્ટોબર 2018 મયુરના ઘરે એક પત્ર આવ્યો હતો જેમાં લખ્યું હતું કે તમારે ત્યાં રેલવે અકસ્માતમાં મીનાબેનનું અવસાન થયું છે. વીમા કંપની દ્વારા 9 લાખથી વધુ વળતર વાલી વારસાને મળી શકે છે. જો આપ કાર્યવાહી કરવા માંગતા હો તો પોલીસના પેપર્સ, મરણનો દાખલો, મતદાર કાર્ડ, બેંકની પાસબુક, ચેકબુક, પોસ્ટમોર્ટમ રિપોર્ટ ઓરિજિનલ લઈને મળવું. તે માટે પહેલો ફોન કરવો. પત્રમાં પાછળ લખનારે સરનામું અને ફોન નંબર લખ્યો હતો. પત્રમાં પોતાનું નામ જયંતિલાલ સી પરમાર, એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ લખ્યું હતું. મયુરે ફોન કરીને કાર્યવાહી કરવાનું કહેતા જયંતિલાલ સુરતમાં રેલવે સ્ટેશન પાસે મળીને તમામ ડોક્યુમેન્ટ લઈને ખર્ચ પેટે 8,000 રૂપિયા લઈ લીધા હતા. પછી જયંતિલાલ ગયા બાદ તે મળ્યો ન હતો કે કોઈ કાર્યવાહી કરી ન હતી કે ડોક્યુમેન્ટ પણ પરત આવ્યા ન હતા. તેને ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. તેથી મયુરને ખબર પડી ગઈ હતી કે ગઢિયાઓએ તેમની સાથે છેતરપિંડી કરી હતી. મયુરના પરિવારે ગઢિયાને છટકું ગોઠવીને ઉધના વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. ગઢિયા વિરુદ્ધ મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.